હવે આપણે FIBSC યુનિટ 3 પ્રકાશશાસ્ત્ર અને ગુરુત્વાકર્ષણ એ જે ચેપ્ટરનું નામ છે એમાં જે શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે એવા એ આપણે ચર્ચા કરવાની છે. તો પહેલો છે ફરમાટનો સિદ્ધાંત. તો ફરમાટનો સિદ્ધાંત કોને કહીશું? તો એક બિંદુથી બીજા બિંદુ પર જતા પ્રકાશ એવા પ્રકાશીય પથ પર ગતિ કરે છે જેથી એ પથ પર ગતિ કરતા તેને લાગતો સમય એ આ પથની પાસે આવેલા બીજા પથ પર લાગતા સમયની સરખામણીમાં કાં તો મહત્તમ હોય કે ન્યૂનતમ હોય અથવા તો સ્થિર હોય. એટલે તમે આકૃતિ ઉપરથી સમજી શકો છો કે સપોઝ આપણે એથી બી સુધી જવું છે તો ઘણા બધા માર્ગ છે તમને દેખાય છે, એ સી બી, એ ઈ બી, એ પી બી, એ બી. તો આ ઉપરથી કહી શકાય કે સપોઝ એ ઈ બી છે એ મહત્તમ સમય લાગે એ જગ્યાએથી જાય તો, અને એ સી બી લાગે તેના કરતાં ન્યૂનતમ લાગે, બરાબર. તો આ રીતે કોઈ પણ એક બિંદુથી આપણે બીજા બિંદુએ જઈએ તો પ્રકાશ એ જે છે એવા પથ પર ગતિ કરે છે જેથી એ પથ પર ગતિ કરતાં તેને લાગતો જે સમય હોય એ પથની પાસે આવેલા બીજા પથના કમ્પેરમાં મહત્તમ હોય, ન્યૂનતમ હોય અથવા તો સ્થિર હોય. બીજો નિયમ છે સ્નેલનો નિયમ. N1 સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ N2 સાઇન થીટા. એના પછી વ્યતિકરણની વ્યાખ્યા છે, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાયેલી છે. તો બે કે બે કરતાં વધારે તરંગોના સંપાત થવાથી ઉદ્ભવતી ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે. એના પછી છે સહાયક વ્યતિકરણ. તો કોઈ બિંદુએ બે પ્રકાશ તરંગોના શૃંગ પર શૃંગ અને ગર્ત પર ગર્ત સંપાત થાય ત્યારે સહાયક વ્યતિકરણ કહે છે અને તે બિંદુ પ્રકાશિત બને છે. એના પછી વિનાશક વ્યતિકરણ. તો જે બિંદુ પર એક તરંગનો શૃંગ બીજા તરંગના ગર્ત અથવા એક તરંગનું ગર્ત બીજા તરંગના શૃંગ પર સંપાત થાય તે બિંદુએ વિનાશક વ્યતિકરણ થાય છે, તે બિંદુ અપ્રકાશિત દેખાય છે. અસ્થિર વ્યતિકરણ. જો આપેલા બિંદુએ વ્યતિકરણને કારણે પ્રકાશની તીવ્રતા સમય સાથે બદલાયા કરતી હોય તો તેવું વ્યતિકરણ આપણને અસ્થિર વ્યતિકરણ આપે છે. સ્થિર વ્યતિકરણ. જો આપેલા બિંદુએ કાયમ એક જ પ્રકારનું વ્યતિકરણ રચાતું હોય તો તે સ્થિર વ્યતિકરણ કહે છે. એટલે સહાયક હોય તો સહાયક અને વિનાશક હોય તો વિનાશક, તો તેને કહેવાય સ્થિર વ્યતિકરણ. આ રીતે ખાલી જગ્યાએ પૂછાઈ શકે કે સંપાત થતા બે તરંગો વચ્ચેનો કળા તફાવત સમય સાથે ખાલી જગ્યા રહેવો જોઈએ તો અફર રહેવો જોઈએ. એના પછી સુસંબદ્ધ ઉદ્ગમો. તો પ્રકાશના જે ઉદ્ગમો આવા સમય સાથે અફર કળા તફાવત મળે તેવા તરંગો ઉત્સર્જે છે તેમને સુસંબદ્ધ ઉદ્ગમ કહે છે. એના પછી લેઝરનું ફૂલ ફોર્મ. તો લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિએશન. પછી આ પણ એક્ઝામમાં પૂછાયેલું છે, મેસર, MASER. તો માઇક્રોવેવ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિએશન. એના પછી 12મો ક્વેશ્ચન છે સમતુલ્ય હવામાનનું અંતર. તો પ્રકાશનું કિરણ અમુક સમયમાં માધ્યમમાં જેટલું અંતર કાપે તેટલા જ સમયમાં તે કિરણ હવામાં જે અંતર કાપે તેને માધ્યમના અંતરને સમતુલ્ય હવામાનનું અંતર કહે છે. લેન્સનો સંપર્ક બિંદુ ન્યૂટનના વલયમાં ખાલી જગ્યા હોય છે તો અપ્રકાશિત. ન્યૂટનના વલયની મદદથી અજ્ઞાત પ્રકાશની તરંગલંબાઈ શોધવાનું સૂત્ર લખો. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર એન પ્લસ એમ માઇનસ ડીએન સ્ક્વેર અપન 4mr. એના પછી ન્યૂટનના વલયથી પ્રવાહીનો વક્રી ભવનાંકનો સૂત્ર લખો. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર એન એમ પ્લસ એમ માઇનસ ડીએન સ્ક્વેર અપન કેપિટલ ડી સ્ક્વેર એન પ્લસ એમ માઇનસ ડીએન સ્ક્વેર. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. બ્રહ્માંડમાંના દ્રવ્યનો પ્રત્યેક કણ અન્ય કણના દરેક કણને આકર્ષે છે. આ બે કણો વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ એ બંને કણોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
एना पछी गुरुत्वाकर्षण क्षेत्र, कोई पदार्थनी आजूबाजूनो एवो विस्तार के जे अन्य पदार्थों द्वारा आ पदार्थने कारणे गुरुत्वाकर्षण बल अनुभवाय तेवा विस्तारने गुरुत्वाकर्षण क्षेत्र कहे छे। गुरुत्वाकर्षण क्षेत्रनी तीव्रता एकम द्रव्यमान धरावता पदार्थ द्वारा गुरुत्वाकर्षण क्षेत्रमां कोई बिंदुए अनुभवाता गुरुत्वाकर्षणना मापने गुरुत्वाकर्षण स्थितिमान। गुरुत्वाकर्षण क्षेत्रमां कोई बिंदुए स्थितिमान एटले के कोई एकम द्रव्यमानवाळा पदार्थने अनंत अंतरथी क्षेत्रमां ते बिंदुए लावा माटे करवू पड़तुं खरी। गुरुत्वप्रयोग जीनुं मूल्य जे इज इक्वल टू 9.80565 मीटर पर सेकंड स्क्वेर। पृथ्वीना ध्रुव ऊपर महत्तम वेल्यू होय छे जीनी, तो कई जग्याए महत्तम होय छे गुरुत्वप्रवेग जीनुं मूल्य एम पण पूछाय, तो पृथ्वीना ध्रुव ऊपर महत्तम होय छे केटलुं, तो जी इज इक्वल टू 9.8322 मीटर पर सेकंड स्क्वेर। अने न्यूनतम कई होय छे तो विषुववृत्त ऊपर, तो जी इज इक्वल टू 9.7804 मीटर पर सेकंड स्क्वेर। एना पछी एस्केप वेग, કોઈપણ પદાર્થનો ઉદ્ધ્વ દિશામાં ઓછામાં ઓછો વેગ કે જેના કારણે પદાર્થ એવા બિંદુને પણ પાર કરી જાય જ્યાં સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પદાર્થને આકર્ષી શકતું હોય તેવા વેગને એસ્કેપ વેલોસિટી કહે છે। એસ્કેપ વેલોસિટીનું મૂલ્ય 11.2 કિલોમીટર પર સેકન્ડ। એના પછી કેપ્લરનો પ્રથમ નિયમ અને લો ઓફ ઓર્બિટ્સ પણ કહે છે, તો છે દરેક ગ્રહ એક લંબવૃત્તીય પથ પર ગતિ કરે છે અને જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય છે અને જેને કક્ષીય નિયમ કહે છે। એના પછી દ્વિતીય નિયમ છે, સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એ હંમેશા સરખા સમયમાં એક સરખું ક્ષેત્ર પર રોકે છે જેને ક્ષેત્રીય નિયમ કહે છે। અને ઇક્વેશનના સ્વરૂપમાં પૂછે તો વી ઇઝ ઇક્વલ ટુ ડી અપન ડી ટી ઇઝ ઇક્વલ ટુ એલ અપન ટુ એમ। એના પછી કેપ્લરનો ત્રીજો નિયમ અથવા તો પરિભ્રમણકાળનો નિયમ અથવા તો લો ઓફ પીરિયડ, સૂર્યની સાપેક્ષે ગ્રહના પરિભ્રમણકાળનો વર્ગ એ સૂર્યથી ગ્રહ વચ્ચેના સરેરાશ અંતરના ઘનના સંપ્રમણમાં હોય છે અને જેને પરિભ્રમણકાળનો નિયમ કહે છે અથવા તો લો ઓફ પીરિયડ। અને ઇક્વેશન સ્વરૂપે દર્શાવ્યું હોય તો ટી સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ એ ક્યુ। એના પછી પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈ પરિભ્રમણ કરતા ઉપગ્રહના વેગનું સૂત્ર, તો વી બરાબર કેપિટલ આર અંડરરૂટ જી અપન આર પ્લસ એચ। એના પછી પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈ ભ્રમણ કરતા ઉપગ્રહનું પરિભ્રમણ કાળનું સૂત્ર, ટી બરાબર ટુ પાઈ અંડરરૂટ આર પ્લસ એચનો ક્યુબ અપન આર સ્ક્વેર જી।